દિલીપભાઈ, આજના કાર્યક્રમ માટે તમે અને તમારી ટીમે જે જહેમત ઉઠાવેલી છે, તો આજે આચાર્યજીનો જે જન્મદિવસ નિમિત્તે આખું આયોજન જડીબુટ્ટી દિવસના રૂપે એક આ બોરતળાવના સંકુલની અંદર જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને યોગ સાધકોએ આટલા બહોળા પ્રમાણમાં જે લાભ લીધો, તો એના આ કાર્યક્રમ વિશે બે શબ્દ તમે જણાવો. ખાસ તો આજને 4 ઓગસ્ટ પરમ પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણ મહારાજનો જન્મદિવસ નિમિત્તે જેને ઉજવવામાં આવે છે, જે પતંજલિ યોગ પરિવાર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત પ્રયાસથી અહીં ભાવનગર પતંજલિ બોરતળાવ યોગ કક્ષા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને વધારેમાં વધારે લોકો સુધી યોગ અને આયુર્વેદ પહોંચે એમના માટે પ્રયત્નની સાથે અહીં જડીબુટ્ટીનું વિતરણ કરવામાં આવ્યું. લગભગ 1000 આસપાસ જડીબુટ્ટી એટલે કે ગળો, તુલસી, એલોવેરા, અરડુસી, મુનિવૃક્ષથી લઈ અને અલગ અલગ ઔષધિઓ છોડના વિતરણ કરી અને લોકો સુધી વધારેમાં વધારે યોગ અને આયુર્વેદ પહોંચે એવા પ્રયત્નની સાથે અહીં ભવ્યથી અતિ ભવ્ય રીતે ખૂબ સરસ રીતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી અને પતંજલિ યોગ સમિતિ ગુજરાત દક્ષિણના રાજ્ય પ્રભારી અને ભાવનગર જિલ્લા કલેક્ટર સાહેબના સાનિધ્યની અંદર અહીં ખૂબ મોટી સંખ્યાની અંદર યોગનો આજે 4 ઓગસ્ટ જડીબુટ્ટી દિવસ ભવ્યથી અતિ ભવ્ય રીતે ઉજવાયો. આભાર દિલીપભાઈ, આપ આવા કામ આગળ કરતા રહો એવી શુભકામના. ખૂબ ખૂબ આભાર આપનો.